નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે અપૂર્ણાંક સંખ્યાઓમાં છેલ્લે ભાગ નંબર 13 જોયા હતા અને હવે આપણે 14માં સ્વાધ્યે 2.6 ચાર દાખલા પૂર્ણ કરેલા હતા. આગળ વધીએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 એમાં જોઈએ તો 2 પોઈન્ટ વાળી સંખ્યા છે, જેની પણ આપણે ચર્ચા કરી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. હા, અગાઉ પણ આપણે આ શીખી ગયા હાઈએ. જોઈએ એનો દાખલા નંબર 2. પેલો તો એકદમ સાદો છે, 0.1 × 51.7. હવે આમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જેમ મેં તમને કીધું છે કે આપેલી સંખ્યા હોય બંનેમાં પોઈન્ટ છે, બંનેમાં પોઈન્ટ છે એને થોડીક વાર માટે ભૂલી જાઓ અને જે સંખ્યા વધે એનું બીજી સંખ્યા સાથે ગુણાકાર કરી નાખો. તો આમાં પોઈન્ટ દૂર કરીએ તો 1, આમાં પોઈન્ટ દૂર કરો તો 517. 517 નો 1 સાથે ગુણાકાર કરો એટલે 517 જ થાય. અને પછી તો કે ટોટલ પોઈન્ટની ગણતરી કરો તો અહીંયા 1 અંક પછી પોઈન્ટ અને અહીંયા 1 અંક પછી પોઈન્ટ, એટલે ટોટલ 1 ને 1 2. તો 517માં 2 અંક પછી પોઈન્ટ મૂકી દો એટલે તમારો જવાબ સીધો આવી જાય. હવે એમ નહીં અને આમ ગણતરી કરીએ, માનજો કે આમાં 1 અંક પછી પોઈન્ટ છે તો 1 અંક પછી પોઈન્ટને દૂર કરો એટલે છેદમાં 1 શૂન્ય મૂકવું પડે. આમાં એવું છે, જમણી બાજુથી પોઈન્ટની ગણતરી કરો તો 1 અંક પછી પોઈન્ટ આપેલો છે તો છેદમાં એટલા શૂન્ય મૂકવાના, એટલે કે 1 શૂન્ય મૂક્યો. હવે ઉપરનો ઉપરનો ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર, એટલે ઉપરનો 157 થાય અને છેદમાં 100 થાય. હવે તો કે છેદમાં જેટલા મીંડા આપેલા છે ઉપર જમણી બાજુથી ગણતરી કરી અને એટલા અંક પછી પોઈન્ટ મૂકી દો, આમાં છેદમાં 2 મીંડા આપેલા છે એટલે કે 2 શૂન્ય આપેલા છે તો જમણી બાજુથી 2 અંક પછી પોઈન્ટ મૂકો એટલે આનો જવાબ આવે 517. જમણી બાજુથી પોઈન્ટની ગણતરી કરીને મૂકો એટલે આનો જવાબ આવે 5.17. હવે આવી જ રીતના બીજો, પછી ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો દાખલો જોઈએ તો છઠ્ઠા દાખલામાં આવું જ છે, એમાં પણ 11.2 × 0.15. હવે આમાં ગણતરી કરશું તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તો કે કઈ નહીં, પેલા તો શું કરીએ તો કે પોઈન્ટ દૂર કરો એટલે અહીંયા આવશે 112/10. જમણી બાજુથી 1 અંક પછી પોઈન્ટ દૂર કરવો એટલે એટલા છેદમાં શૂન્ય મૂકવા પડે. આમાં પણ એવું જ કે આમાં 15 લખીએ, પોઈન્ટ દૂર કરી નાખીએ. જમણી બાજુથી ગણતરી કરો તો 2 અંક પછી પોઈન્ટ છે તો છેદમાં એટલા 2 મીંડા મૂકવા પડે, એટલે કે 2 મીંડા મૂક્યા. હવે ઉપરનાનો ઉપરના સાથે ગુણાકાર, નીચેનાનો નીચે સાથે ગુણાકાર કરો તો આનો જવાબ આપણે શું લાવીશું, તો કે 112 × 15. હવે એની આપણે ગુણાકાર કરી લઈએ, 112 × 15 તો ઉપરનો જવાબ આવે છે 1680 છેદમાં 1000. 2 આના મીંડા અને 1 આનું મીંડું એટલે 1000. હવે છેદમાં જેટલા શૂન્ય છે એટલા ઉપર બા અંક ગણી અને જમણી બાજુથી એટલા અંક પછી પોઈન્ટ મૂકો તો અહીંયા જવાબ આવે 1.680. 3 અંક પછી પોઈન્ટ ગણવાનો, 1, 2 અને 3. જો શૂન્ય પણ ગણતરીમાં લઈ લેવાનો છે, અહીંયા શૂન્ય આપેલો હતો એટલા માટે આપણે શૂન્યને ગણતરીમાં લેવો પડે, એટલે 0 એટલે 1, 2 અને 3, એટલે 1, 2 અને 3 અંક પછી પોઈન્ટ મૂકી દો એટલે આનો જવાબ આવે 1.680. તો આ હતો આપણા માટે દાખલા નંબર 6. આગળ જઈએ તો આગળ દાખલા નંબર આવે છે 8. હવે આમાં પણ એવું જ કરશું
કે જમણી બાજુથી ગણતરી કરો તો બે અંક પછી પોઈન્ટ છે, તો પોઈન્ટ દૂર કરવા હોય તો છેદમાં બે શૂન્ય મૂકવા પડે. આમાં પણ એવું જ, બે અંક પછી પોઈન્ટ છે તો છેદમાં સો. હવે ઉપરની ગણતરી કરો અને નીચેનાનો ગુણાકાર કરો. ઉપરના ઉપરના સાથે ગુણાકાર, નીચેનો નીચે સાથે ગુણાકાર. ઉપરનો અંક છે 1005, નીચેનો છે 105. ગુણાકાર કરશું તે ગુણાકાર આવે આટલો. એ દોષ 1,05,525 છેદમાં ગુણાકાર કરો, જોવા બાર 10,000. બે મીંડા આના, બે મીંડા આના, એ સીધો ગુણાકાર. હવે તો કે કઈ નહીં, છેદમાં જમણી બાજુથી ગણતરી કરી, 1, 2, 3 અને 4 મીંડા છે તો જમણી બાજુથી 4 અંક પછી પોઈન્ટ મૂકી દો. લાનો જવાબ આવે 10,5,525. 1, 2, 3 અને 4 એટલે કે અહીંયા શું પોઈન્ટ આવે તો અહીંયા મેં પોઈન્ટ મૂકી દીધો, બાકીના અંક પછી પોઈન્ટ. જોયું વિદ્યાર્થી મિત્રો, એકદમ સાદો અને સરળ દાખલો છે, આસાનીથી આવડી જાય એવા જ દાખલા છે. તો અહીંયા મેં તમને 3 દાખલા કરાવેલા છે, બાકીના જે 7 દાખલા છે તમારે તમારી જાતે ગણવાના છે. એકદમ સાદો અને સરળ દાખલાઓ જ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ આપણે આપણું સ્વાધ્યાય 2 પોઈન્ટ છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને હવે એની સાથે આગળ સ્વાધ્યાય 2.7 ની શરૂઆત છે. પણ એની શરૂઆત કરતા પહેલા એક નાનકડા એવા માહિતી મેળવીએ, નાનકડી એવી માહિતી મેળવીએ. કેની માહિતી? તો કે એમાં શું આવશે 2.7 ની અંદર આપણે જે ભણવાનું છે એની ચર્ચા કરતા હોઈએ. તો એની ચર્ચા પહેલા આપણે હવે અત્યાર સુધીમાં તમે શું જોયું હતું? તો કે દશાંશ સંખ્યાનો ગુણાકાર. શું જોયું હતું વિદ્યાર્થી મિત્રો? દશાંશ સંખ્યાનો ગુણાકાર. હવે ગુણાકાર કરતા હતા તો આપણને એવું જાણવા મળતું હતું કે 10, 100 અને 1000 સાથે ગુણાકાર કરીએ કોઈ સંખ્યાનો, એટલે પોઈન્ટ છે જ્યાં તે સ્થાને હોય ત્યાંથી તે જમણી બાજુ તરફ ખસતો હતો, તમારી જમણી બાજુ ખસતો હતો. હવે તો કે હવે આપણે દશાંશ સંખ્યાનો ભાંગાકાર શીખવાનો છે. શું કરવાનું છે? દશાંશ સંખ્યાનો ભાંગાકાર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા દશાંશ સંખ્યાનો ભાંગાકાર છે તો જોઈએ એની અંદર શું કરવાનું. દશાંશ સંખ્યાનો ભાંગાકાર છે એને ભાંગાકાર માટે આપણને એવું કહે છે કે દસ, સો અને 1000 વડે ભાંગાકાર. દસ, સો અને 1000 વડે ભાંગાકાર. તો વિદ્યાર્થી મિત્રો, આમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો ગણતરી કરવા માટે થઈ અને એક રકમ લખીએ. ત્રણ પોઈન્ટ પાંચ ભાંગ્યા દસ અને ભાંગાકાર કરો તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભાંગાકારની નિશાની છે, અહીંયા પોઈન્ટ છે. હવે જો એક સાથે બે વસ્તુ આપણે લગાવશું, હવે તમને ભાંગાકારની નિશાની હોય એટલે તમને ખબર જ છે એને શું કરવી પડે, ગુણાકારની નિશાની. ગુણાકારની નિશાની કરો એટલે શું થઈ જાય? ઉલટા થઈ જાય. એટલે કે શું થશે? તો કે ઉલટા થઈ જાય. ઉલટા થઈ જાય એટલે કે છેદમાં કાંઈ ન હોય તો 1 હોય તો 1 ના છેદમાં 10 થઈ જશે. પછી બીજું તો કે અહીંયા પેલું આપણે શું જોઈએ કે 3.5 છે. હવે પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં શું કરવું પડે? તો કે 10 કે 100 કે જો મૂકવું પડે. હવે અહીંયા તમે જુઓ, એક અંક પછી પોઈન્ટ છે તો છેદમાં 1 શૂન્ય મૂકવો પડે, એટલે કે 10 મૂકવા પડે. તો 35 ના છેદમાં 10.
હવે અહીંયા કણે તમે જુઓ તો ભાગાકાર છે એનો આપણે ગુણાકાર કરીએ, હવે 10 ના છેદમાં 1 છે તો 1 ના છેદમાં 10, શું કરીએ 1 ના છેદમાં 10। હવે ઉપરનાનો ઉપરના સાથે નીચેનાનો નીચેના સાથે 35 સાથે 1 નો એટલે કે 35 એકુ 35 ને 10 ગુણ્યા 10 એટલે અહીંયા જવાબ આવે 100। હવે 100 જવાબ આવ્યો તો મતલબ કે પોઈન્ટ કેટલા આંકડા પછી મૂકવાનો, તો કે બે આંકડા પછી, કેમ કે બે શૂન્ય છે એટલે તો કે જમણી બાજુથી ગણતરી કરો તો 1 અને 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો, તો 1 અને 2 પછી પોઈન્ટ, તો અહીંયા 35, હવે અહીંયા પોઈન્ટ, બે આંકડા પછી પોઈન્ટ મૂકી દીધો, હવે 1 શૂન્ય એટલે મતલબ કે આનો જવાબ આવ્યો 0.35। તો આ હતો આપણો જવાબ। તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા શું જુઓ છો, તો અહીંયા કણે આપણે એવું જોઈએ છીએ કે આપેલી સંખ્યામાં પોઈન્ટ છે કઈ બાજુ ખસે છે, ડાબી બાજુ, કેટલા અંક ખસે છે તો કે 1 શૂન્ય હતું તો 1 પોઈન્ટ ખસ્યો, જોયું અહીંયા કણે 1 શૂન્ય 1 ડાબી બાજુ અંક ખસે છે એટલે જવાબ આવ્યો 0.35। મતલબ કે અહીંયા 3.5 હતો ને એટલે કે બદલે અહીંયા 0.35 થઈ ગયું કે 1 અંક છે પોઈન્ટ કઈ બાજુ ખસે છે તો કે ડાબી બાજુ ખસે। હવે આવી જ રીતના હજી આનું બીજું ઉદાહરણ દઉં, તો હવે આ તો હતો આપણા માટે 10 વડે ભાગાકાર, હવે 100 વડે ભાગાકારની વ્યાખ્યા જોઈએ તો એના માટે થઈને એક અંક પછી પોઈન્ટ આપેલો છે તો 57/10, હવે ભાગાકારનો ગુણાકાર છેદમાં કાંઈ ન હોય તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો 1, અને ઉલટું કરી નાખો એટલે 1 ના છેદમાં 100, આ ગુણાકારની નિશાની ભાગાકારની થઈ ગયા અને ઉલટાવ્યા એટલે, જો આને ઉલટાવો એટલે કે ભાગાકારની નિશાની ગુણાકારની થઈ જાય એ તમને ખબર જ છે, અગાઉ આવી ગયું છે। હવે આમાં તો કે કંઈ નહીં, આપેલી સંખ્યાઓ છે એનો ગુણાકાર કરો તો ઉપર 57 અને છેદમાં 1000 થઈ જાય, ત્રણ શૂન્ય છે એટલે 3 અંક આપેલા છે એટલે કે 3 શૂન્ય છે તો 3 અંક પછી પોઈન્ટ મૂકવાનો છે, તો આ 2 તો જે હતા 57 ઉપર, આ ત્રીજો અંક ન હોય તો શું મૂકી દેવાનું, શૂન્ય, આ 3 અંક પછી પોઈન્ટ મૂકવાનો એટલે આપણો જવાબ આવી ગયો તો 0.057 એટલે કે આનો જવાબ આવે 0.057। તો અહીંયા કણે તમે વિદ્યાર્થી મિત્રો શું જુઓ છો કે અહીંયા કણે 2 શૂન્ય હતા તો પોઈન્ટ છે એ 2 અંક કઈ બાજુ ખસ્યો, ડાબી બાજુ તરફ ખસે છે, મતલબ કે 2 અંક કઈ બાજુ ખસે છે, ડાબી બાજુ ખસે છે। હવે એવી જ રીતના અહીંયા ત્રીજું ઉદાહરણ દઉં, તો ત્રીજા ઉદાહરણની અંદર હવે 1000 લઉં, પોઈન્ટ દૂર કરું છેદમાં 10 આવશે, ભાગાકારની ગુણાકાર નિશાની છેદમાં 1 હતો એટલે 1 ઉપર વયો જાય અને 1000 છેદમાં આવી જાય। હવે અહીંયા 243 સાથે ગુણાકાર એટલે 243 છેદમાં તો કે 4 શૂન્ય આવી જાય। હવે પોઈન્ટ મૂકો તો 1, 2 અને 3 ને 4 અંક પછી પોઈન્ટ મૂકવાનો, કેમ કે 4 શૂન્ય છે એટલા માટે થઈને, તો 3, 4, 2 એટલે 1, 2 અને 3 3 તો થઈ ગયા, ચોથો અંક છે ને તો ચોથો અંક શું મૂકવાનો, શૂન્ય, હવે પોઈન્ટ મૂકી દેવાનો, હવે આ પોઈન્ટ મૂક્યો આપણો અહીંયા કણે, હવે પોઈન્ટ પછી આપણો જવાબ આવી ગયો શૂન્ય એટલે કે મતલબ કે 0.0243। હવે અહીંયા તમે જોયું વિદ્યાર્થી મિત્રો તો 0.0243 એનો મતલબ કે કેટલા 1, 2 અને 3 અંક છે એ કઈ બાજુ ખસે તો કે ડાબી બાજુ છે એ પોઈન્ટ ખસે છે। તો આની પહેલા આપણે એવું જોયું હતું ગુણાકારની અંદર કે જ્યારે 10, 100 કે 1000 વડે ગુણતા હતા તો પોઈન્ટ કઈ બાજુ ખસતો હતો તો કે જમણી બાજુ ખસતો હતો, જો ભાગાકાર કરવામાં આવે 10, 100 કે 1000 વડે તો પોઈન્ટ છે એ કઈ બાજુ ખસે છે, ડાબી બાજુની તરફ ખસે છે। તો આ હતું આપણા માટે શું તો કે ભાગાકાર, દશાંશ સંખ્યાઓનો ભાગાકાર। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તો તમે જોયું કે 10, 100 અને 1000 વડે, પરંતુ કોઈ બે સંખ્યાઓ આપેલી હોય તો
ત્યારે આપણે કેવી રીતના ભાગાકાર કરશું? કોઈ સંખ્યા આપેલી હોય, બે સંખ્યાઓ અને બંનેમાં પોઈન્ટ હોય, તો એનો ભાગાકાર આપણે કેવી રીતના કરીશું? તો એના માટે થઈને આપણે આવું જોશું. પાંત્રીસ ભાંગ્યા 0.5. હવે આવી બંને સંખ્યાઓમાં પોઈન્ટ છે તો શું કરીશું? તો કઈ નહીં વિદ્યાર્થી મિત્રો, અહીંયા કઈ તમે જુઓ તો 35 છે, 3.5 છે, એટલે પોઈન્ટ દૂર કરવો એટલે કેટલા આવી જશે? તો કે 10. હવે ભાગાકારના જે ભાગાકાર જ રાખવાના. હવે અહીંયા હું પોઈન્ટ દૂર કરું તો 5 ના છેદમાં 10 થઈ જાય. હવે હવે કઈ નહીં વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે જૂની રીત હતી આ ભાગાકારને શું કરી નાખો? ગુણાકારમાં ફેરવો. એટલે આ 35 ના 35 એમ ને, આ 10 ગુણાકાર છે એનું ભાગાકાર છે એનું ગુણાકાર કરી નાખો એટલે આ એના પછીની જે સંખ્યા છે એ ઊંધી થઈ જાય, એટલે 10 ના છેદમાં 5. બસ હવે જે છેદ ઉડતા હોય એમ ઉડાડી દો. આ 10 10 ગયા, 5 7 5, મતલબ કે આનો જવાબ આવે ભાગાકારમાં 7. એનો જવાબ આવે ભાગાકારમાં 7. તો આ હતું આપણા માટે જવાબ, એટલે કે 7 અથવા તો 7.0. બરોબર, આ બંને જવાબ છે એક સરખા છે, 7 અથવા 7.0. તો અહીંયા કને તમે જોયું વિદ્યાર્થી મિત્રો કે આ ભાગાકાર જો બંનેમાં પોઈન્ટ આપેલા હોય તો આ રીતને આપણે અનુસરવાની રહે છે. કોઈ એક માયકો હોય તો કઈ નહીં, એકનું જ કરો, આને કઈ કરવાની જરૂર છે નહીં. બરોબર છે, આ હતું આપણા માટે સ્વાધ્યાય 2.7ની શરૂઆત કરતા પહેલા આપણે થોડીક એના વિશે ચર્ચા કરી કે કેવી રીતના આપણે એના ભાગાકાર છે એ કરવાના રહેશે. હવે આગળ વધીએ અને આપણું સ્વાધ્યાય 2.7ની શરૂઆત કરીએ. દાખલા નંબર 1 શોધો, એકદમ સાદો અને સરળ રીતથી છે. પહેલો જે દાખલો છે એને જ હું ગણાવું. હવે જોઈએ 0.4 ભાંગ્યા 2, 0.4 એને ભાંગ્યા 2. હવે ભાગાકાર કરો તો ભાગાકારમાં તમને ખબર જ છે કે એક અંક પછી પોઈન્ટ આપેલો છે, પોઈન્ટ દૂર કરો એટલે 4 ના છેદમાં 10 થાય. હવે અહીંયા ભાગાકાર છે તો ભાગાકારના ભાગાકાર એમને એમ રાખો. હવે આ 4 ના છેદમાં 10 છે, ભાગાકાર છે એને ગુણાકાર કરવો હોય તો શું કરશું? તો કે એના પછીની જે સંખ્યા છે એને આપણે ઉલટાવીશું. છેદમાં કાંઈ ન હોય તો 1 હોય જ, એટલે કે અહીંયા ભાગાકારની નિશાની ગુણાકાર નહીં, આને ઉલટાવો એટલે 1 ના છેદમાં 2. હવે આને ઉપર ભાંગી શકાય તો કે 2 2 4, એટલે કે 2 ના છેદમાં 10. તો હવે એક અંક પછી પોઈન્ટ મૂકવાનો એટલે આનો જવાબ આવે 0.2. આ આપણો જવાબ જોયું વિદ્યાર્થી મિત્રો, એકદમ સાદી અને સરળ રીત છે. પછી આગળનો દાખલો જોઈએ, નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 3. શું કરશું? તો કે આ જે સંખ્યા છે એમાં પોઈન્ટ દૂર કરી છેદમાં 0 મૂકશું. કેટલા 0 મૂકશું? તો કે જમણી બાજુથી ગણતરી કરો તો 2 અંક પછી 0 છે તો છેદમાં 2 0 મૂકશું. હવે અહીંયા ભાગાકાર છે એનું સીધું ગુણાકાર કરી નાખું, અને છેદમાં કાંઈ ન હોય તો 1, એટલે આને ઉલટાવવા પડે. એટલે છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય જ, હવે આને ઉલટાવી નાખશું એટલે 1 ના છેદમાં 4 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. 1 ના છેદમાં 4 થઈ જાય, અહીંયા કણે આ 1 છે એટલે કે 1 ના છેદમાં 4.
હવે આનો 4 વડે આનો ભાગાકાર કરી નાખો તો આનો જવાબ આવશે 62, એટલે કે 62 ના છેદમાં 100. હવે હવે કઈ નહીં, બે અંક પછી પોઈન્ટ મૂકી દો તો 0.62 આપણો જવાબ આવે, 0.62 આપણો જવાબ. જમણી બાજુથી પોઈન્ટ ની ગણતરી કરી અને પોઈન્ટ મૂકી દેવાના, જેટલા સંખ્યા હોય એટલા પોઈન્ટ મૂકવાના, એટલા અંક પછી પોઈન્ટ મૂકવાનો રહે. તો આ એકદમ સાદી અને સરળ રીત જ છે વિદ્યાર્થી મિત્રો, આ રીત છે એ તમારે તમારી જાતે, બાકીના જે 6 દાખલાઓ જે છે એ તમારે તમારી જાતે આ જ રીતના ગણવાના રહે છે. તો જે આપણે સ્વાધ્યાય 2.4 આ બાકીના દાખલા, તો બાકીના દાખલા તમારી જાતે હોમવર્કમાં હું તમને લખી દઉં. તો હોમવર્કની અંદર આપણે આવું કરેલું હતું કે સ્વાધ્યાય 2.6 દાખલા નંબર 5 એના બાકીના દાખલા અને સ્વાધ્યાય 2.7 એનો દાખલો પેલો, એના બાકીના દાખલા છે તમારે પૂર્ણ કરવાના રહે છે. આ આપણું આજનું હોમવર્ક અને અહીંયા સુધી આપણે રાખીએ અને બાકીનું આપણે જોશું આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. આવશું.